ઝટપટ વાર્તા વાર્તાનું શીર્ષક છે ભ્રમણા લેખક ડૉક્ટર સુધીરશા એડવોકેટ મને ખબર છે તમે બધા જ સ્વાર્થના સગા છો મારા પૈસા ઉપર તમારો બધાનો ડોળો છે અશ્વિન દિવસના ઓછામાં ઓછું ચાર વાર આ વાક્ય પત્ની આરતી ચૌદ વર્ષના દીકરા અમર અને બાર વર્ષની દીકરી અનઘાને સંભળાવતો જનતા કરફ્યુના બીજા દિવસે ઘર નોકર અને બાઈ એક દિવસ માટે એમના ઘરે ગયા ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લાગુ પડતા તેઓ પાછા આવી ન શક્યા છૂટક રસોઈઓ અને કામ કરવાવાળો નોકર પણ આવી શકે એમ નહોતા જિંદગીમાં પાણીનો ગ્લાસ પણ હાથે ન ભર્યો હોય એવા માલેતુજાર કુટુંબના સભ્યો ઉપર રસોઈ કપડાં વાસણ ઝાડુ પોતા બધું જ કામ આવી પડ્યું પપ્પા ઝાડુ કાઢવાનું કામ તમારું નથી અમર બોલ્યો પપ્પા રસોઈ કરતાં તમને ના આવડે શેઠ થઈને તમે વાસણ માંજો એ નહીં જોવાય દીવાનખાનામાં જ બેસી રહો રાજ કપૂરની ફિલ્મો તમારે જોવી હતી ને હવે એમની ફિલ્મોની સીડીઓ જુઓ અને પપ્પા દર કલાકે ચા પીવાની તમને આદત છે સાથે તળેલું પણ ખાવા જોઈએ છે તમને બધું મળી રહેશે એની પત્ની અને બાળકોના આવા વર્તનથી અશ્વિન ડઘાઈ ગયો લોકડાઉન જાહેર થયો અને ઘરના નોકરો બહાર હતા એટલે અશ્વિનને ફાળ પડી હતી કે જે પત્ની અને બાળકોને સતત હળધૂત કરતો એ લોકો એની સાથે હવે કેવું વર્તન કરશે રાત્રિના છેક અગિયાર વાગે આરતી બેડરૂમમાં આવી અશ્વિને એને હાથ લગાડ્યો અને ચમક્યો આરતીનું શરીર ધગધગતું હતું એટલે બાળકોને બૂમ પાડી કોઈએ જવાબ ના આપ્યો દોડીને એના બેડરૂમમાં ગયો અમર અનઘાના માથે કોલન વોટરના પોતા મૂકતો હતો અશ્વિનને દીકરાને હાથ લગાડ્યો અને એ દાઝી ગયો પપ્પાને કામ કરવા ન દેવાની લાઈમાં દસ દિવસથી રાત દિવસ ક્યારેય ન કરેલા કામ એ ત્રણેય કરતા હતા એમાં બધા માંદા પડી ગયા હતા જુઓ મેં ભલે આખી જિંદગી શેક્યો પાપડ પણ ભાંગ્યો ન હોય પણ હવેથી ઘરનું બધું કામ હું જ કરવાનો છું પણ પપ્પા તમે તો બહુ મોટો પગાર માગશો અમે આપી નહીં શકીએ અમારે ચૌદ વર્ષમાં પહેલીવાર પપ્પાની મશ્કરી કરી અને ચારેય ખડખડાટ હસી પડ્યા